नमस्कार, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, सौ प्रथम हूँ तमने मारो परिचय आपी दो। मारू नाम छे शैलेश दवे। हूँ एमए बीएड नी शैक्षणिक लायकात धरावु छू, तेमज छेल्ला 23 वर्षथी 11 અને 12 કોમર્સ ની અંદર ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું અને મારો મુખ્ય વિષય પણ ગુજરાતી જ રહેલો છે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપને હું બે બાબતના ખાસ અભિનંદન પાઠવવા માંગુ છું। પ્રથમ કે આપે ધોરણ 10 ની અંદર ખૂબ જ સારી સફળતા મેળવી અને ધોરણ 10 ની અંદર તમે સારા માર્ક મેળવી અને ઉત્તીર્ણ થયા છો, એ બદલ પ્રથમ તમને અભિનંદન। અને બીજા અભિનંદન એ બાબતના હું તમને આપવા માંગુ છું કે આપે ગોંડલની સૌથી શ્રેષ્ઠ બેસ્ટ એવી ગંગોત્રી સ્કૂલની અંદર જ્યારે પ્રવેશ લીધો છે એ માટે પણ હું આપને અભિનંદન પાઠવવા માંગુ છું કે તમારા ગંગોત્રી સ્કૂલની અંદર પ્રવેશ સાથે તમારો એ નિશ્ચિત ધ્યેય હશે અને એ ધ્યેય એ સ્વપ્નને ખરેખર ગોંડલની ગંગોત્રી સ્કૂલ સાર્થક કરીને જ બતાવશે, એટલો વિશ્વાસ રાખજો। વિદ્યાર્થી મિત્રો, આમ અગાઉ જેમ વાત કરી એ પ્રમાણે મારો મુખ્ય વિષય ગુજરાતી છે અને આપણે ધોરણ 11-12ની અંદર ગુજરાતીનો અભ્યાસ કેવી રીતે કરીશું એ બાબતની આજે સર્વપ્રથમ આપણે થોડી ચર્ચા કરીશું। વિદ્યાર્થીઓ, ધોરણ 11માની અંદર પ્રવેશ લેતા આપણે ધોરણ 11થી જ ધોરણ 12ની ટેક્સ્ટબુકનો જ અભ્યાસ આપણે કરવાના છીએ। એટલે કે તમે ધોરણ 11માનું જેટલો સમય 11મું ધોરણનો અભ્યાસ કરશો એ પણ 12માની જ ટેક્સ્ટબુક હશે અને જ્યારે તમે ખરેખર 12મા ધોરણમાં જે વિષયનો અભ્યાસ કરશો એમાં પણ 12મા ધોરણની જ અધૂરી ટેક્સ્ટબુક આગળ ચાલશે। એનો અર્થ એ થાય કે તમારે ગુજરાતી વિષય લગભગ 12મા ધોરણની ટેક્સ્ટબુક તમારે 1.5 વર્ષ સુધી અભ્યાસ કરવાની થાય। એની ગ્રામર હોય, એના પાઠ હોય, એના કાવ્ય હોય, આ બધું થઈને તમારે લગભગ 1.5 વર્ષ સુધી જો એકને એક જ ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવાનો આવતો હોય તો તમે ઘણી બધી રીતે વિચારી શકો કે આ વિષય છે એની અંદર તમે સારામાં સારો સ્કોર કરી શકશો, વ્યવસ્થિત તૈયારી કરી શકશો, સરસ રીતે તમે એની અંદર આઉટપુટ તમારું બતાવી શકશો। એટલે વિદ્યાર્થીઓ, આ જ્યારે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ શરૂ કરીશું એની સાથે જ આપણે ધોરણ 12ની ટેક્સ્ટબુકનો અભ્યાસ શરૂ કરીશું। એની વિશેની આજે હું તમને સંક્ષિપ્ત રૂપરેખા આપી દઉં। તો વિદ્યાર્થી મિત્રો, સર્વપ્રથમ હું આપને એ જણાવવા માગુ છું કે જે આપણે મુખ્ય વિષય તરીકે ગુજરાતી છે એ ગુજરાતીની અંદર કુલ જે ગ્રામર છે એના કુલ જે આવતા ચેપ્ટર્સ છે એની અંદરની જે લેખન કાર્યની વિગતો છે એ બધી કઈ કઈ રીતે તૈયારી કરવાની થશે, કઈ કઈ રીતે તમારે એની અંદર તૈયારી કરવાનું આવશે, તો એની થોડીક આપણે સંક્ષિપ્ત માહિતી આપણે મેળવીશું અને આવી માહિતીથી તમને ખ્યાલ આવશે કે આપણે 11મા ધોરણની ખૂબ જ સરળતાથી, સહેલાઈથી અને તમને સમજાય એવી રીતે આપણે વિષય પ્રવેશ કરીશું અને ધીમે ધીમે આપણે દરેક ચેપ્ટર, દરેક પાઠ, દરેક એની અંદર આવતો વ્યાકરણ વિષયક ચર્ચાઓ એ ખૂબ જ સરળ સરસ રીતે અને તમને સરળ શબ્દોમાં સમજાઈ જાય એમ ધીમે ધીમે આપણે એની શરૂઆત કરીશું। તો સર્વપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જે આપણા ચેપ્ટર્સ જે ભણવાના થશે તો ગુજરાતી ટેક્સ્ટબુકની અંદર કુલ 24 ચેપ્ટરનો આપણે અભ્યાસ કરવાનો આવે છે। બરાબર ધ્યાનમાં રાખજો, 24 ચેપ્ટર છે એની અંદર કાવ્યનો પણ સમાવેશ થાય છે, એની અંદર પાઠ વિભાગનો પણ સમાવેશ થાય છે। આ બંને થઈ અને આપણે 24 ચેપ્ટર છે એનો અભ્યાસ કરવાનો હોય છે। 24 ચેપ્ટરમાંથી આપણે જો સેમેસ્ટર પ્રમાણે જોઈએ
તો આપણે પ્રથમ સેમેસ્ટરની અંદર જે વ્યાકરણ વિષયક ચર્ચાઓ કરવાની હોય અથવા પાઠ વિષયક ચર્ચાઓ કરવાની હોય તો એમાંના કયા કયા ચેપ્ટર્સ આવશે એનો મેં તમને સંક્ષિપ્ત પરિચય અહીંયા લખી આપેલો છે જે આપ જોઈ શકો છો સૌથી પ્રથમ તો ગદ્ય અને પદ્ય વિભાગ છે એટલે કે ગદ્ય એટલે કે પાઠ વિભાગ છે અને પદ્ય એટલે કે કાવ્ય વિભાગ છે બંને અલગ અલગ આપણને અનુક્રમ મણિકામાં આપવામાં નથી આવેલા એની બદલે બંને જ ભેગા જ આપવામાં આવેલા છે તો કાવ્ય અને પાઠ બંને ભેગા છે તો એના આપણે કયા કયા ચેપ્ટર આવશે એના ચેપ્ટરને આપણે નામ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પ્રથમ છે એ તમારે એક કાવ્ય વિભાગ આવશે તો કાવ્યનું નામ છે અખિલ બ્રહ્માંડમાં હંમેશા તમે અગાઉના ધોરણમાં પણ વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે કોઈ પણ ગુજરાતી ટેક્સ્ટબુકની શરૂઆત હંમેશા નરસિંહ મહેતાના જ કોઈ આદિકવિ આદ્યકવિ નરસિંહ મહેતાના સુંદર કાવ્યથી એના પદ્યથી એના ભજનથી થતી હોય તો અહીંયા એમનું પ્રથમ એક પદ આવશે પ્રથમ એક ભજન આવશે અને એનું ટાઇટલ છે અખિલ બ્રહ્માંડમાં તો એ પણ એક સરસ મજાનું પદ અને ભજનનો પહેલાં એક અભ્યાસ કરવાનો આવશે એના પછીનો જે છે એ સરસ મજાનું તમને જે સેકન્ડ ચેપ્ટર છે એ તમને એક લેસન છે અને એક સરસ મજાની તમને એક નવલિકા આપેલી છે એક સરસ મજાની તમને ટૂંકી વાર્તા આપેલી છે બહુ જ જૂના સમયની વાત છે એ આ વાર્તાની અંદર રજૂ થઈ છે અને એના દ્વારા ખરેખર એક ગરીબ કુટુંબની આખી એક સ્ટોરી છે અને ગરીબ કુટુંબની ગરીબાઈ એને પોતાના જે પેટને રડવું કે પોતાના પેટનો ખાડો પૂરવો એને માટે કેટલો અઘરો થતો હોય તો એની સરસ મજાની ચર્ચા જે છે એ આપણને અહીંયા કરેલી છે આ પાઠની અંદર જેનું ટાઇટલ છે તમને ખીજડીએ ટેકરે એવા જ પ્રકારનું પાછું ત્રીજું ચેપ્ટર આવશે પાછું જેમ આપણે પ્રથમ છે એ કાવ્ય વિભાગનો અભ્યાસ કરેલો એવી રીતે ત્રીજું જે ચેપ્ટર છે એ ત્રીજા ચેપ્ટરની અંદર એક કાવ્ય વિભાગનો અભ્યાસ આવશે જેમનું શીર્ષક છે દમયંતી સ્વયંવર બહુ સરસ મહાભારતની એક જૂની કથા છે અને એટલું હસાહસનું એ કાવ્ય છે એટલું સરસ પ્રેમાનંદે એ સરસ મજાનું આખ્યાન આપેલું છે કે એ આખ્યાનમાં આપણે એકે એક લાઈન છે એ ભરપૂર હાસ્યથી આપણને આપેલી છે તો એવા પ્રકારનું એક સરસ મજાનું કાવ્ય આપણે અભ્યાસમાં આવશે જેનું નામ છે દમયંતી સ્વયંવર પછીનો એક ચોથું લેસન આવશે એ પાછો પાઠ છે તો પાછો જે પાઠ આવશે એનું ટાઇટલ છે સત્યાગ્રહાશ્રમ તમે અહીંયા જોઈ શકો છો સત્યાગ્રહાશ્રમ સરસ મજાનો આ પાઠ છે આ પાઠ છે એ સંપૂર્ણ આખી આખો જે પાઠ છે એ ખરેખર છે એ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલો છે અને આ જે સમગ્ર પાઠ છે એની અંદર એણે આખી આખા પાઠની અંદર વિનોબા ભાવેનું વ્યક્તિત્વ ગાંધીજીએ લખી આપ્યું છે અને ગાંધીજી છે એના કોઈ અનુયાયી બનતા હોય એના કોઈ નજીકના જે સત્યાગ્રહમાં જોડાયેલા જે લોકો હોય તો એને કયા કયા નીતિ નિયમો પાળવાના હોય કેવી રીતે રહેવાનું હોય તો એની સરસ મજાની ચર્ચા અને સત્યના કેટલા આગ્રહી બનવું પડે ગાંધીજી સાથે રહેતા સત્યના જે આગ્રહી બનવું પડે એની વાત છે એ ચોથા ચેપ્ટરમાં આપવામાં આવેલી છે પાછું પાંચમું ચેપ્ટર છે એ અગાઉના એક જેમ કાવ્યની શરૂઆત થઈ હતી એમ પાછું એક કાવ્ય વિભાગનું તમને આપેલું છે અને એનું ટાઇટલ છે રામબાણ આ પણ સરસ મજાનું ધના ભગતનું એક સરસ મજાનું કાવ્ય છે જેમાં એક ઈશ્વરની ભક્તિ જેમાં એક પરમેશ્વરની ભક્તિ અને ઈશ્વરને આપણે કેવી કેવી રીતે પામી શકીએ મેળવી શકીએ એનું સરસ મજાનું દ્રષ્ટાંત આપતું એક સરસ કાવ્ય આપેલું છે રામબાણ ત્યાર પછીના છઠ્ઠા ચેપ્ટર તરફ જોઈએ તો પાછો એક પાઠ આવે છે એ પાઠનું તમને ટાઇટલ આપેલું છે ઉછીનું માગનારાઓ આ પાઠ છે એક સંપૂર્ણ હાસ્ય નિબંધ છે સમાજની અંદર ઘણા પ્રકારના વર્ગો હોય એમાંનો એક વર્ગ એવો હોય કે આખી જિંદગી પોતાના પૈસે કોઈ વસ્તુ લેવીને ગમતી ન હોય પણ હંમેશા એને બીજાની જ વસ્તુ વાપરવી ગમતી હોય બીજાની જ વસ્તુ વાપરવામાં એને આનંદ મળતો હોય અને એ આનંદ લેવા માટે એ કેટલા કેટલા લોકોને બીજાને હેરાન કરતા હોય કેટલા લોકોને માટે મુશ્કેલીરૂપ બનતા હોય એની સરસ ચર્ચા છે એ આપણને ઉછીનું માગનારા એ પાઠની અંદર કરી આપેલી છે એના પછીનું સાતમું ચેપ્ટર છે એ પાછું એ કાવ્ય વિભાગમાં આવશે શ્યામ રંગ સમીપે આ જે છે એ કાવ્ય વિભાગમાં છે
આજે એક સરસ મજાનું કાવ્ય છે, એમાં શ્રી કૃષ્ણ અને ગોપી, એના તો ઘણા કવિઓએ ગીતો ગાયા છે, એના ઘણા કવિઓ એની અલગ અલગ ચર્ચા કરી છે, પણ અહીંયા ગોપીઓ છે એ કૃષ્ણથી નારાજ થઈ ગઈ છે, એનાથી વિસાઈ ગઈ છે, અને એના પછી એવું નક્કી કરે છે કે હે કાના, હે કૃષ્ણ, તું જેમ શ્યામ છો તો આજ પછી અમે કોઈ શ્યામ વસ્તુ પાસે જશું નહીં, જે કાળી વસ્તુ હશે ને આજથી અમે એનો ત્યાગ કરીએ છીએ, આજથી કાળી વસ્તુને છોડીએ છીએ. એટલે એનું ટાઇટલ આપ્યું છે શ્યામ રંગ સમીપે. સમીપે એટલે નજીક. અમે આજથી કોઈ કાળી વસ્તુની બાજુમાં જશું નહીં, તેનું ટાઇટલ આપ્યું છે શ્યામ રંગ સમીપે. પછી પાછું એક તમને લેસન આપેલું છે, એક તમને પાઠ આપેલો છે, અને એનું નામ છે અમરનાથની યાત્રાએ. આ એક પ્રવાસની બંધ છે, તમને ખ્યાલ જ આવી ગયો હશે કે અમરનાથની યાત્રા એટલે જેમાં એક યાત્રાનું વર્ણન હોય, જેમાં એક યાત્રા કરવા નીકળ્યા હોય એની અલગ અલગ બાબતો રજૂ થઈ હોય, તો એનું એક સરસ મજાનું વર્ણન છે, એ છે અમરનાથની યાત્રાએ. તો આ જે વર્ણન છે એની અંદર અમરનાથની યાત્રા કેટલી અઘરી છે, અમરનાથની યાત્રા કયા સમયમાં થઈ શકે, અમરનાથની યાત્રા કરતી વખતે રસ્તામાં કેટલા વિઘ્ન આવે, કેટલી મુશ્કેલીઓ આવે, અને એ બધી મુશ્કેલીઓને પાર પાડતા પાડતા કેવી રીતે આગળ વધી શકાય, એની સરસ મજાની ચર્ચા જે છે એ આપણને આ પાઠની અંદર રજૂ કરવામાં આવેલી છે. એના પછી કાવ્ય નંબર 9 છે, એ પાછું એક કાવ્ય છે ભવના અબોલા. આ જે કાવ્ય છે એની અંદર પણ પોતાના પતિ છે એ રિસાઈ ગયા છે, કોઈ રીતે માનતા નથી, અને એને મનાવવા માટે એની પત્ની એટલે કે નાયિકા ઘણા પ્રયત્ન કરે છે, અને છતાં એના પતિ જ્યારે એને કોઈ જવાબ નથી આપતા, એની વાત નથી માનતા, ત્યારે નાયિકા છે એની પત્ની છે એ થાકી જાય છે, અને એના દાદા અને એના પિતાને પત્ર લખે છે કે પિતાજી હવે તમે અહીં આવો અને તમે જ કંઈક સમજાવો, કારણ કે મારાથી તો હવે સમજતા નથી, ખબર નહીં ને કઈ વાતનું ખોટું લાગી ગયું છે. ત્યારે એના પિતા એને જવાબ લખે છે કે દીકરી હંમેશા જે પિયરમાં રહેતી હોય, લગ્ન ન થયા હોય ત્યારે તો બધી સુખી હોય, પણ સાસરે ગયા પછી એને કેવી રીતે રહેવું એ એની રીતે શીખવાનું હોય, અને એ તારે તારી રીતે જ રસ્તો એનો ગોતવાનો હોય. તો એની સરસ મજાની એક ચર્ચા જે છે, એનું સરસ મજાનું લોકગીત છે, એ લોકગીત આપણને આપ્યું છે ભવના અબોલા, જેમાં એણે અલગ અલગ પ્રકારે નાયિકાના પોતાના મનોભાવો, મનના વિચારો રજૂ કરેલા છે. એના પછીનો છે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. આ જે ચેપ્ટર છે એ તમને નામ ઉપરથી જ ખબર પડી ગઈ હશે કે આ મહાભારતની અંદર આવતું પાત્ર છે, યુધિષ્ઠિર છે એ મહાભારતની અંદર આવતું પાત્ર છે. અને યુદ્ધ વિષાદ, જ્યારે આખું મહાભારતનું યુદ્ધ ખેલાઈ ગયું, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું, હમણાં જ આપણે લોકડાઉનની સ્થિતિમાં આવી જૂની સિરિયલો અને હાલની તકે પણ મહાભારત આવે જ છે, તો એ મહાભારતમાં આપણને ખ્યાલ છે કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ અને પાંડવ વચ્ચેનું બહુ મોટું યુદ્ધ થયું હતું, અને એ યુદ્ધ પછી, યુદ્ધ પૂરું થઈ ગયા પછી યુધિષ્ઠિરને મનોમન અફસોસ થાય છે કે મેં એક રાજ્ય લેવા માટે, એક રાજ્ય મેળવવા માટે મેં મારા કેટલા બધા ભાઈઓને મારી નાખ્યા, મેં મારા કેટલા બધા ભાઈઓની હત્યા કરી નાખી. અને યુધિષ્ઠિરને એટલો બધો પસ્તાવો થાય છે, એનો એટલો બધો રંજ અને અફસોસ છે કે જેને કારણે યુધિષ્ઠિર એવું વિચારે છે કે હવે મારે આ કોઈ પણ પ્રકારનું કહે છે કે મારે આ યુદ્ધ કરવું નથી, મારે રાજ્ય લેવું નથી, અને એ રાજ્ય જે છે એ રાજ્ય મેળવવા માટે મારે કોઈ હક પણ નથી, અને એ એવું મનોમન નક્કી કરી લે છે. તો એનું એક પ્રાયશ્ચિત, એનું પોતાને જે થતા મનના વિચારો છે કે હવે મારે યુદ્ધ નથી કરવું, અને આટલા બધા લોકોને મેં મારી અને કશું જ હાસિલ નથી કર્યું, તો એને કારણે હવે મારે યુદ્ધ નથી કરવું, એની સરસ મજાની ચર્ચા છે. નાટ્યાંશ આખે આખું નાટક જ છે, અને એ નાટ્યાંશ જે છે એની અંદર તમને સામે સામા બધા ડાયલોગ્સ આપેલા છે, સરસ મજાના બધા જે એકબીજા સાથે બોલતા હોય એની વાતચીતો તમને આપેલી છે, તો એની સરસ મજાની ચર્ચા છે એ આ ચેપ્ટરમાં રજૂ કરવામાં આવેલી છે. એના પછીનું 11મું ચેપ્ટર છે, અને એ ચેપ્ટરનું નામ છે ઉર્મિલા. વિદ્યાર્થી મિત્રો, કદાચ આ પાત્ર તમને યાદ હશે કે આ પાત્ર છે એ રામાયણની અંદર આવતું પાત્ર છે, અને ઉર્મિલા છે એ લક્ષ્મણની પત્નીનું નામ હતું.
ઉર્મિલા લક્ષ્મણની પત્નીનું નામ હતું અને રામાયણની અંદર આવતું પાત્ર છે. જ્યારે રામ અને સીતા છે એ વનવાસ જવા નીકળે છે ત્યારે ખરેખર લક્ષ્મણને સાથે જવાનું નથી હોતું, એને વનવાસ નહોતો મળેલો. પણ મોટા ભાઈ જો વનવાસ જતા હોય તો નાના ભાઈનું કર્તવ્ય છે કે એની સાથે જ રહેવું જોઈએ, એની જોડે જ જવું જોઈએ. એટલે લક્ષ્મણ નક્કી કરે છે કે ભાઈ સાચો બંધુ ધર્મ એ છે, નાના ભાઈનું કર્તવ્ય એ છે કે હંમેશા મોટા ભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે એની મદદ કરવી. તો એ મદદ કરવા માટે ઉર્મિલાને પૂછ્યા વગર એવું નક્કી કરી લે છે કે હું પણ 14 વર્ષ માટે વનવાસ જઈશ. અને એ જ્યારે નક્કી કરે છે ત્યારે એને ઉર્મિલાને જ્યારે એની રજા લેવા માટે આવે છે, એની મંજૂરી લેવા માટે આવે છે, ત્યારે લક્ષ્મણને જોઈ, લક્ષ્મણની વાત સાંભળી અને ખૂબ આઘાત છે ઉર્મિલાને લાગે છે. ઉર્મિલા બોલી શકતી નથી કે એના પતિને કેવી રીતે જવાની હા પાડે. કોઈ પણ કારણ વગર એને 14 વર્ષ માટે એને વનવાસ અપાઈ ગયો હોય અને છતાં એના પતિ છે એ જવાની એની રીતે જ કે છે તૈયારી કરી લેતા હોય અને ઉર્મિલાને એકલા એના પતિથી જુદું રહેવાનું થાય, એના માટે બહુ વસમા દિવસો છે, બહુ અઘરા દિવસો છે. અને ઉર્મિલા છતાંય પતિની ખુશી માટે, એને ખબર છે કે લક્ષ્મણ એના પતિની ખુશી એ જ છે કે એને રામ સાથે જવું છે, એના સંગે જવું છે, એની ભેગું જવું છે. અને એ ખુશી માટે એ પોતે ગમે તે રીતે કે છે કે એનો ત્યાગ કરી અને એકલા લક્ષ્મણથી જુદા રહીને એકલા 14 વર્ષ પસાર કરે છે. એની સરસ ચર્ચા આપણને ઉર્મિલા કાવ્યની અંદર મળશે, જેનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે. અને એના પછીનું જે છે એ છે સૌજન્યશીલ પ્રભાશંકર. આ સરસ મજાનું એક ચરિત્ર નિબંધ છે. આમાં ચરિત્રનું નામ તમને સામે દેખાય છે કે પ્રભાશંકર, અને બીજું ટાઇટલ બાજુમાં દેખાય છે સૌજન્યશીલ, એટલે સજ્જનતાવાળા, જેનામાં સારી સજ્જનતા હોય, જેનામાં સારું સારાપણું હોય, જેનામાં સારા ગુણો હોય, તો એવું એક વ્યક્તિની ચર્ચા છે અને એ છે પ્રભાશંકર. તો આ ચરિત્ર નિબંધ આ પાઠનો પ્રકાર છે, ચરિત્ર લેખ આ પાઠનો પ્રકાર છે. તો આ જે છે એ 12મું ચેપ્ટર થયું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરથી શરૂ કરી અને 12મા ચેપ્ટર સુધીના આપણે નામ જોયા, એની આછેરી ઝલક આપણે મેળવી. હજી આપણે ટોટલ 12મામાં 24 ચેપ્ટર છે. તો આ જે છે એ તમારો પ્રથમ સત્રનો જે કહી શકાય એવા પ્રકારનો કોર્સ છે. આટલા ચેપ્ટર છે એ આપણે પ્રથમ સત્રમાં જ આપણે જે ચલાવવાના થશે એની ચર્ચાઓ છે. એના પછીના એક સાથેના જે એક જો આપણે સાથે ચર્ચા કરીશું તો એ ચેપ્ટરના કદાચ નામ તમને યાદ ન રહે. એટલે પહેલાં 12 ચેપ્ટરની તમે આછેરી ઝલક જોઈ લીધી હશે. એની સાથે જ આપણે વ્યાકરણની પણ ભેગી ભેગી આટલાની ચર્ચા કરશું. વ્યાકરણના બધા મુદ્દા નથી, પણ આની સાથેના જે સંયુક્ત મુદ્દાઓ હોય એવા તમને આપેલા છે, જેમાં વર્ષોથી સાથે આપણે એક મુદ્દો ભણી ગયા છીએ, સમાનાર્થી શબ્દો. અહીંયા તમને જોડકા સ્વરૂપે આપેલા હશે, અલગ અલગ જોડકાઓ હશે, એને તમારે 3-3 શબ્દોના જોડકાઓ હશે એને જોડી દેવાના. એવી રીતે સમાનાર્થી શબ્દો હશે, વિરુદ્ધાર્થી શબ્દ. અહીંયા વિરોધાર્થી શબ્દમાં એક શબ્દ નહીં હોય, પણ આખું એક વાક્ય આપ્યું હશે, એ વાક્યમાં એક શબ્દની નીચે અંડરલાઈન કરી હશે અને એમ કીધું હશે કે આ શબ્દનો વિરોધી અર્થ આપી તેનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય ફરીથી લખો. એટલે માત્ર શબ્દ વિરોધી નથી આપવાનું, પણ આખું સેન્ટેન્સ છે એ કમ્પ્લીટ પાછું ફરીને આખું લખવાનું તમારે એમાં થશે. પછી આવશે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ, જેને આપણે બીજા શબ્દોમાં સામાસિક શબ્દ કહીએ છીએ. તો શબ્દ સમૂહ માટેનો એક એક શબ્દ લખવાનો થશે. એના પછીનો એક વ્યાકરણ વિષયક નવો જ મુદ્દામાં આવશે, નિપાતવાચક શબ્દો. આ બધું જ વ્યાકરણ જે વિદ્યાર્થી મિત્રો હું બોલું છું એ તમે 10મા પણ ભણીને આવ્યા છો. તો નિપાતવાચક શબ્દો એટલે જેની ઉપર ભાર આવતો હોય, જેની ઉપર વજન આવતું હોય, જેના વાક્ય ઉપર કંઈક ભાર મૂકવામાં આવે જે શબ્દ ઉપર, એને નિપાતવાચક શબ્દ કહેવાય છે. એના પછી છે રૂઢિપ્રયોગ. તો એમાં તમને રૂઢિપ્રયોગ 12ના ટેક્સ્ટબુકની અંદર આવતા રૂઢિપ્રયોગની પણ ચર્ચા થતી હોય અને 12ના વાક્ય પ્રયોગ પણ તમે એમાં મૂકી શકતા હો. અને એની સાથે એક આવશે કૃદંત અને તેના પ્રકારો. પણ આ વિદ્યાર્થી મિત્રો, આ જે બધા પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટ છે એમાં સમાનાર્થી શબ્દ, વિરોધાર્થી શબ્દ, શબ્દ સમૂહ હોય, નિપાત હોય, રૂઢિપ્રયોગ હોય, એ બધા જ ચેપ્ટર સાથે સંકળાયેલા.
જો તમે ચેપ્ટર બરાબર આપણે જ્યારે ચર્ચા કરીએ એ જ જો તમે સાથે સાથે વ્યવસ્થિત સમજતા જશો તો ધ્યાનમાં રાખજો કે તમને એની સાથેનું વ્યાકરણ પણ તમારું સાથે જ કમ્પ્લીટ થઈ જશે તો એનું અલગથી તમારે નહીં કરવું પડે જે ચેપ્ટરની જ્યારે જ્યારે ચર્ચા થશે એની સાથે જે બાજુમાં લખેલા તમે જે વ્યાકરણના મુદ્દાઓ છે જેને આપણે ક્રમશ જોયા તો એ મુદ્દાઓ એકે એક ચેપ્ટર સાથે સંકળાયેલા છે અને એની સાથે સાથે જ્યારે કાવ્ય સમજશું પાઠ સમજશું ત્યારે ભેગી ભેગી એમની પણ સાથે સાથે ચર્ચા થવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રથમ સેમેસ્ટરની અંદર જે અભ્યાસમાં ટોટલ 24 ચેપ્ટર છે 12મા ધોરણનું આપણે અભ્યાસક્રમ માટેનું જે પાઠ્યપુસ્તક છે એની અંદરના 24 ચેપ્ટરમાંના જે આપણે સત્ર પ્રમાણે જોઈએ તેમાં 12 ચેપ્ટર સુધીનો તમને આછેરી ઝલક આછેરી પરિચય માત્ર તમને અહીંયા આપી દીધો છે અને એની સાથે જે સંકળાયેલું જે વ્યાકરણ વિષયક ચર્ચા હોય એ પણ આની સાથે આપેલી છે એ સિવાય લેખન કાર્યની અંદર તમે ધોરણ 10ની અંદર જ જે ભણી ગયા છો એવી રીતે અરજી લેખન હોય નિબંધ લેખન હોય આઉટ ઓફ ટેક્સમાંથી જે તમને 12ની જે કાવ્ય પૂછાય એ હોય એની સાથે 12નો પેરેગ્રાફ પૂછાય જેને આપણે ગદ્યાર્થ ગ્રહણ કહીએ અને પદ્યાર્થ ગ્રહણ કહીએ એવી રીતે તમારે 10મા ધોરણની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા છો સંક્ષેપીકરણ ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરી અને એને યોગ્ય શીર્ષક આપવાનું હોય તો આ બધી વસ્તુ જે એ લેખન કાર્યની છે એ તમારા જે ધોરણ 10 છે એની સાથે સંકળાયેલી બધી બાબતો છે પણ એના નિબંધના થોડા મુદ્દાઓ જુદા હોય અરજી લેખનના મુદ્દાઓ જુદા હોય એની થોડીક અરજી લેખનની જે આખે આખું જે ફોર્મેટ હોય એ થોડું અલગ પ્રકારનું હોય તો એવી રીતે આપણે લેખન કાર્યની પણ સાથે ચર્ચા કરવાની થશે તો આ તમારી જે ગદ્ય અને પદ્ય વિષયક ચર્ચાઓ આપણે પૂરી કરી ફરીને વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં લેક્ચરમાં પણ આપણે ધીમે ધીમે જ્યારે ભેગા થશું ત્યારે વિગતવાર આપણે બધા ચેપ્ટરનો બધા જ વ્યાકરણના મુદ્દાઓનો અભ્યાસ ક્રમશ આપણે કરતા જશું બીજું કે હવે તમે ધોરણ 10ની અંદર સારામાં સારા માર્ક સાથે પાસ થયા છો ત્યારે ફરીને એક વખત તમને અભિનંદન આપું છું આની સાથે વિદ્યાર્થી મિત્રો ગંગોત્રી સ્કૂલ ગોંડલની સિસ્ટમ જ એજ્યુકેશન સિસ્ટમ એવી સરસ ડેવલપ કરવામાં આવેલી છે કે જેવી રીતે તમે કોઈ એક ઇલેક્ટ્રિક સીડીમાં ઊભા હો અને એ સીડી તમને તમારે જ્યાં પહોંચવું છે ત્યાં સુધી તમને પહોંચાડી દે એમાં આપણે કશું કરવું પડતું નથી એમ એક જ વખત જો તમે એજ્યુકેશન સિસ્ટમમાં બરાબર ગોઠવાઈ જશો સેટ થઈ જશો એટલે આપોઆપ જ આ ગંગોત્રી સ્કૂલ છે એ ગોંડલની સૌથી બેસ્ટ સ્કૂલની એજ્યુકેશન સિસ્ટમ તમને તમારી સારામાં સારી સફળતા સુધી તમારા બધા જ સ્વપ્નોને સાચા અર્થમાં સાકાર કરી દે ત્યાં સુધી પહોંચાડી દે એવી સક્ષમ છે અને એટલા માટે તમને ફરીને અભિનંદન આપું છું કે તમે ગંગોત્રી સ્કૂલના એક શ્રેષ્ઠ વિદ્યાર્થી બની અને ભવિષ્યમાં સારામાં સારી કારકિર્દીનું નિર્માણ કરો એ માટે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ